नमस्कार दर्शक मित्रों, हूँ छु वाहिद मसदी अने आप निहाळी रह्या छो हम टीवी भरूच न्यूज। हवे निहाळीशुं आजना मुख्य समाचारो। भरूच जिल्लामां खेडूतोए प्रधान सेवक नरेन्द्र मोदीना ड्रीम प्रोजेक्ट एवा एक्सप्रेस वे, भाड़भूत बेरेज योजना अने बुलेट ट्रेनना वर्तर मामले आजे फरी जिल्ला कलेक्टर कचेरी खाते धरना करीने वर्तर मामले सूत्रोच्चार करीने 7 दिवस ने मेहलत आपी छे। जो 7 दिवस में निर्णय नहीं आवे तो महारैली सहित जलद आंदोलन करवानी चीमकी करतु आवेदन पत्र जिला कलेक्टर ने पाठव्यु छे। भाड़भूत बेरेज अने बुलेट ट्रेन नी योजना मा असरग्रस्त खेडूतोनु वर्तर ना मुद्दे उग्र देखावा साथे वधु एक आवेदन पत्र आपवामां आव्युं छे। 7 दिवसनुं अल्टिमेटम आपी महारेली योजवानी चीमकी आपी छे। भरूच जिल्ला खेडूत समन्वय समिति द्वारा एक्सप्रेस वे, भाड़भूत बेरेज अने बुलेट ट्रेन योजना मा संपादन थती जमीनोना वर्तर ना मुद्दे सूत्रोच्चार साथे देखावो योजी पुनः आवेदन पत्र पाठवी 7 दिवसनुं अल्टिमेटम आपी उग्र आंदोलन नी चीमकी उच्चारी छे। प्रधानमंत्री મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ વે ભરૂચ જિલ્લાના 3 તાલુકા અંકલેશ્વર, ભરૂચ અને આમોદમાંથી પસાર થાય છે, જેમાં સંપાદિત થયેલ જમીનના વળતરના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી અસરગ્રસ્ત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તેથી વધુ એકવાર આ મુદ્દે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘસી આવી સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। ભૂતકાળમાં પણ આ મુદ્દે અનેકો કાર્યક્રમ થઈ ચૂક્યા છે, જોકે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો પણ હવે સરકાર પાસે કામ કઢાવી લેવાના મૂળમાં આવી ગયા છે અને ખેડૂતો પણ સમજી ગયા છે કે આજ સાચો સમય છે કે ખેડૂતો તેમની સરકાર ખેડૂતોની વાત સાંભળે। ખેડૂતોએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સરકારની દરેક યોજના અને વિકાસના વિરોધ નથી કરી રહ્યા, પરંતુ પ્રધાનમંત્રીએ ખેડૂતોના હિતમાં જમીન સંપાદન અધિનિયમ 2013 લાગુ કરી કલમ 26(2) પ્રમાણે બજાર કિંમત રિવાઇઝ કરવાની જોગવાઈ કરી છે, જેના આધારે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વળતર ચૂકવવામાં આવ્યું છે। જાન્યુઆરી 2022 આજ દિન સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। તારીખ 21 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મીટિંગમાં DLPC પ્રમાણે બજાર કિંમત નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ આજ દિન સુધી સરકારી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી, જેથી ભરૂચ જિલ્લાના 3 યોજનાના અસરગ્રસ્તોને દિન 7માં પ્રતિ ચોરસ મીટર ₹900 થી ₹1200 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વળતર આપવામાં નહીં આવે તો 12 તારીખ 2022ના ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી યોજનાના વિરુદ્ધમાં ગાંધી ચિંધ્યા માર્ગે મહારેલીનું આયોજન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ હિરેન ભટ્ટ અને ધંતુડિયા ગામના વિસ્થાપિત ખેડૂત છું। આજે અહીંયા ભાડભૂત બેરેજ, એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનના આશરે 8 થી 10 હજાર ખેડૂતો ભેગા થયા છે અને આજે અમારી એક જ માગણી છે કે સાહેબ, જ્યારથી 2021ની સાલથી કલેક્ટર સાહેબે અહીંયા ભરૂચ જિલ્લાની અંદર સત્તા સંભાળી છે અને ત્યારે એમણે અમારી આગળ એવી રજૂઆત કરેલી કે તમે ચિંતા નહીં કરતા, હું તમારી સાથે જ છું, તમે 12 વાગે કહેશો તો 12 વાગે પણ હું તમારે મારી પરમિશનની જરૂર નહીં રહેશે અને હું તમને આજે જે જમીન વિહોણા ખેડૂતો છે એને યોગ્ય વળતર અપાવીશ। પણ આજે પરિસ્થિતિ એ છે કે ગાંધીનગર ખાતે જ્યારે CM સાહેબ અને મહેસૂલ મંત્રી સાહેબની હાજરીની અંદર જ્યારે DLPCની રચના કરવાની વાત હોય અને એ એમના આદેશ મુજબ એ થઈ જવું જોઈએ તો એમાં ક્યાં વાર લગાડે છે અને શાના કારણે ખેડૂતોને જંત્રી અને બજાર કિંમતના 4 ગણા પૈસા નથી ચૂકવવામાં આવતા એ અમને સમજાતું નથી। ભરૂચ જિલ્લામાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો, આંગણવાડીના સુપરવાઇઝર સહિત વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા આજે ભરૂચ રેલવે સ્ટેશનથી જિલ્લા કલેક્ટર સુધી ભવ્ય રેલી યોજી હતી અને જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓની માંગ કરતો એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પુનઃ જૂની પેન્શન યોજનાના અમલીકરણ બાબતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના રેલવે સ્ટેશનથી રેલી સ્વરૂપે હજારો કર્મચારીઓ કલેક્ટરને પટાંગણમાં પહોંચી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। પુનઃ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે સરકાર સામે પડકારજનક વધુ એક આંદોલન શરૂ
થઈ રહ્યું છે। રાજ્યમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફૂક્યું છે। જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટેના રાજ્યના સંયુક્ત કર્મચારી મંડળો મેદાનમાં ઉતર્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમના મુદ્દે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી। આ ઉપરાંત અન્ય પ્રશ્નો મુદ્દે પણ અનેક રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ના આવતા સામે ચૂંટણી કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણસિંગુ ફૂક્યું છે અને વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સંયુક્ત કર્મચારી મોરચા ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સંયુક્ત કર્મચારી મોરચા ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ બાદ ઉચ્ચ સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા આજરોજ ભરૂચના રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી। સૂત્રોચ્ચાર કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ મહારેલીમાં વિરાટ સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહેતા મહારેલી શહેરના માર્ગો પર નીકળતા મેળા જેવા દ્રશ્ય પણ સર્જાયા હતા। હું બચુભાઈ વસાવા, પ્રમુખ ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો। આજરોજ અમે જૂની પેન્શન યોજના માટે કલેક્ટર સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે। આ આંદોલન અમારું બીજા પાર્ટનું છે। અગાઉ અમે ગાંધીનગર મુકામે 1,00,000 જેટલી સંખ્યામાં સંયુક્ત કર્મચારીના મોરચા હેઠળ આંદોલન કરવામાં આવેલું હતું, પણ સરકારશ્રીએ અમને સાંભળવા પણ તૈયાર ન થતાં અમે આજે રોજ બીજા તબક્કાનું આંદોલન અમે ચાલુ કર્યું છે, જેમાં સરકારી કર્મચારીઓ જે છે સંયુક્ત મોરચાના નેજા હેઠળ ગુજરાતમાં 7,50,000 કર્મચારીઓ છે, જેને આજ દિન સુધી સરકારે ન્યાય આપવામાં આવેલ નથી। અને આ સરકારી કર્મચારીઓ માટે સતત મહેનતના કારણે જ આજે ગુજરાત મોડલ દેશ અને દુનિયામાં વખણાયેલું છે। ત્યારે સરકારના જે આગેવાનો છે, જે સરકાર ચલાવવાવાળા લોકો છે, એ અમારી મહેનતનું પરિણામ આખા દેશ અને દુનિયામાં ડંકો વગાડે છે, ત્યારે ગુજરાત વિકસિત રાજ્ય હોય અને પેન્શન પણ આપી ના શકતા હોય કર્મચારીઓને, તો જ્યારે પછાત રાજ્ય તરીકે જાણીતું ઝારખંડ રાજ્યએ પણ એ 1 સપ્ટેમ્બરથી જૂની પેન્શન યોજના લાગુ કરવાનું જાહેરાત કરી છે, ત્યારે અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે એ જૂની પેન્શન યોજના અને બાકીના કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એ ઉકેલવા પ્રયત્ન નહીં કરે તો આગામી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આગામી સમયમાં અમે સરકારને બતાવી દઈશું કે ગુજરાતના 7,50,000 કર્મચારીઓ શું કરી શકે છે। અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલા ઘનશ્યામનગરમાં પાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ બનાવેલી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક લોકોમાં પાલિકાના કામ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં 6-7 મહિના અગાઉ નાખવામાં આવેલ ડ્રેનેજ લાઇનમાં ચોમાસામાં જ લીકેજ સર્જાતા દુર્ગંધ મારતું ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક લોકોએ રોષ સાથે ડ્રેનેજ લાઇનના ત્વરિત રિપેર કરવા માટેની માંગ કરી છે। સ્થાનિક નગરસેવકે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। અંકલેશ્વરમાં હાલ તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। ભાદરવા મહિનાના શરૂઆતમાં જ મેઘરાજાએ શહેરના માર્ગોને ભીંજાવી નાખ્યા છે। તેવામાં અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં 6-7 મહિના અગાઉ જ નાખવામાં આવેલ ડ્રેનેજ લાઇનમાં લીકેજ સર્જાયું છે। સુરતી ભાગોળથી સર્વોદય પંપિંગ સ્ટેશન વચ્ચે નાખવામાં આવેલ સ્લાઇસિંગ લાઇનમાં ભંગાણ સર્જાતા અને લીકેજ થતા ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધ મારતો પાણી રોડ ઉપર ફરી વળ્યું છે। અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ગંદુ પાણી ફરી વળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે। લાખો રૂપિયાના ખર્ચે સ્થાનિકોની સુવિધા માટે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી, પરંતુ ટૂંકા સમયગાળામાં જ તેમાં ભંગાણ સર્જાવાની શરૂઆત થઈ છે। જોકે સ્થાનિકોએ આ ભંગાણ સર્જાતા નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, તો સાથે જ સ્થાનિક નગર સેવક અને અપક્ષના સભ્ય બક્કો પટેલે પણ પોતાનો બઢાપો કાઢ્યો હતો। બક્કોભાઈ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજથી 6-7 મહિના અગાઉ આ ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ થઈ હતી, જે તે સમયે ડ્રેનેજ લાઇનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરવામાં ના આવતી હોવાને લઈને કામગીરી રોકવામાં પણ આવી હતી। નિયમ પ્રમાણે 2-2.5 ફૂટ નીચે લાઇન નાખવાની હોય
છે, પરંતુ એક ફૂટ નીચે જ લાઈન નાખવામાં આવતી હોવાના આરોપ સાથે કામગીરી બંધ કરાવવામાં આવી હતી, પરંતુ જે તે સમયે પોલીસ ફરિયાદની ધાકધમકી સાથે કામગીરી પુનઃ શરૂ કરાવી દેવામાં આવી હતી, ત્યારે તેઓએ આ અંગે આગામી દિવસમાં સમસ્યા સર્જાવવાની દહેશત વ્યક્ત કરી હતી, પરંતુ પાલિકાએ તેના પર ધ્યાન આપ્યું ન હતું અને અંતે પરિણામે 6-7 મહિનાના ટૂંકા સમયગાળામાં જ હવે આ નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખુલ્લી પડી છે અને ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવવાની શરૂઆત થઈ છે। આવી જ રીતે આગામી દિવસોમાં પણ સમસ્યા સર્જાતી રહેશે, કારણ કે નિયમ પ્રમાણે કામગીરી નથી થઈ તેવું પણ બક્કો પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું। આમ લાખો રૂપિયાના ખર્ચે જનતાની સુવિધા માટે નિર્માણ પામેલ ડ્રેનેજ લાઇનમાં 6-7 મહિનાના ટૂંકા ગાળામાં જ ભંગાણ સર્જાતા અને દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ત્વરિત અસરથી ડ્રેનેજના રિપેરિંગ માટેની કામગીરી કરવા માટેનો અપીલ કરી હતી। 6-7 મહિના પહેલાં સુરતી ભાગલથી લઈ સર્વોદય પમ્પિંગ સ્ટેશન સુધી, એ જે સુરતી ભાગલ પંપથી લઈને સર્વોદય સ્ટેશન સુધીની સ્લાઇસિંગ લાઇન જે નાખવામાં આવી હતી, એ લાઇનનો અમે અગાઉ બી વિરોધ કર્યો હતો કે ભાઈ આ જે 2.5 મીટર કે 2.5 ફૂટ નીચે નાખવાની હોય છે એ લાઇન તમારા કોન્ટ્રાક્ટર દ્વારા ઉપર નાખવામાં આવે છે, તો અમારે એ સમય પર અમારી ઉપર પોલીસ ફરિયાદ દ્વારા અમને દબાણ કરીને અમને અમારો વિરોધ કરીને સત્તા પક્ષે આ લાઇન લાખી હતી અને આજે એ પાણીની લાઇન તૂટી ગઈ, એ જે ડ્રેનેજ લાઇન છે એ ફૂટી ગઈ છે અને પરિસ્થિતિ એટલી ખરાબ છે અહીંયા કે આખા વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ફરી વળેલ છે અને રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે। શું કહેશો, ભ્રષ્ટાચાર છે એવું લાગી રહ્યું છે તમને? સરેસર ભ્રષ્ટાચાર છે, તમને દેખ્યું તું દેખાઈ રહ્યું છે કે તમે સ્થળ પર જોઈ લો કે આ 1 ફૂટ નીચે લાઇન નથી ને આ લગભગ હવે એવું લાગે છે કે દર 2-3 મહિને આ જ પરિસ્થિતિ સર્જાવાની છે। ખૂબ લીપાપોતી અને ખૂબ ભ્રષ્ટાચાર, હા એ ભ્રષ્ટાચાર કરે છે તો ફરિયાદ કરશે એ લોકો, પણ જે ખરેખર જે છે એ સ્થળ પર આવીને, હજુ બી હું કહું છું કે સત્તા પક્ષ હોય કે ગમે તે હોય સ્થળ પર આવીને અધિકારીઓ પદાધિકારી જોઈ લો અને આનું કાયમી નિરાકરણ કરો। હા નમસ્કાર, ઘનશ્યામનગરમાં અમે વિસ્તારમાં રહીએ છીએ અને અહીંયાથી સુરતી ભાગોળથી જે ગટર લાઇન અહીંયાથી જે પાસ થાય છે પંપિંગ લાઇનમાંથી, તે અમે જ્યારે નાખવાની શરૂઆત થઈ ત્યારે અમે એનો સખત વિરોધ કરેલો અને આના માટે અમે રજૂઆત પણ કરેલી, અમારા વિસ્તારના જે કાઉન્સિલ છે એ લોકો પણ આના માટે મહેનત કરેલી, સાચી વાત સાચી જે દિશામાં જવું જોઈએ તેનું ધ્યાન પણ દોરેલું, છતાં પણ વહીવટે આ માટે કોઈ ધ્યાન આપ્યું નહીં અને આજે તમે 5-6 મહિના થયા છે, તમે આજે જોઈ શકો છો કે શું પરિણામ આવ્યું છે, 1 ફૂટ પણ ઉપર નથી અને આ ગટરની જે પોઝિશન થઈ છે, ચોમાસામાં પણ જે પોઝિશન આમાં જોવા મળે છે એ ઘણી જ દુઃખની બાબત છે અને અમારા વિસ્તારમાં આને તકલીફ થાય છે, અમને આનાથી નુકસાન પણ થાય છે, શારીરિક માનસિક રીતે પણ અમને આમાં એક ટાસ્ક કહેવાય અને આના માટે અમારા જે કાઉન્સિલર જે અગાઉ જે રજૂઆત કરેલી તો એમને પણ દબાઈ દેવામાં આવેલા, પોલીસ ફરિયાદ કે એ રીતે એમની ઉપર પણ એક્શન લેવામાં આવેલા, એ ઘણી જ ખરાબ બાબત છે, જે સાચી વાત છે જે સાચી વાત રજૂઆત કરવી જોઈએ, અમારી માંગણી એ જ છે કે આ જે છે એને અહીંથી દૂર કરવામાં આવે, બીજું શું કરી શકીએ અમે। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આજે બાતમીના આધારે પંચાયતી બજારમાં મહિલા બુટલેગરના ઘરે રેડ કરીને વિદેશી દારૂ સાથે તેને ઝડપી લીધી। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંચાટી બજાર ભાંગવાડમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી। બુટલેગર અને માલ આપનારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ટીમે મહિલા બુટલેગર પાસેથી ₹12,000 અને અંગઝડતીમાંથી મળેલ ₹32,000 મળીને કુલ ₹45,075 મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય બુટલેગર અને દારૂનો માલ આપનારને વોન્ટેડ જાહેર કરીને અંકલેશ્વર શહેર પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માહિતીના આધારે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રેડ કરી હતી। અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડ વિસ્તારમાં સુશીલા પ્રભુ રેવાદાસ વસાવા અને તેના પુત્ર હરેશ વસાવા ઇંગ્લિશ દારૂનો વેચાણ કરે છે, જે અંગે માહિતી ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી। જે માહિતીના આધારે ટીમે પંચોને રૂબરૂ માહિતીવાળા સ્થળ ઉપર રેડ કરી હતી। તે સમયે મહિલા બુટલેગર સુશીલા વસાવા એક થેલામાં ઇંગ્લિશ દારૂની બોટલો ભરીને વેચાણ કરતી રંગે હાથે ઝડપાઈ ગઈ હતી। ટીમે તેના થેલામાં ભરેલી ઇંગ્લિશ દારૂની બોટલ
બોટલો અને મકાનમાં સંતાડીને રાખેલ અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી બોટલો મળીને કુલ 22 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે તેમની પાસેથી દારૂની કિંમત રૂપિયા 12,295 દારૂ તેમજ દારૂ વેચાણના રૂપિયા 32,780 મળીને કુલ રૂપિયા 45,075 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિલા બુટલેગર સુશીલા વસાવાની ધરપકડ કરીને તેના પુત્ર હરેશ વસાવા અને તેને જેની પાસેથી દારૂ ખરીદતા હતા તેવા માંડવીના રેખાબેન નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. ટીમે મહિલા અને મુદ્દામાલને અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોંપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ આરંભી છે. ભરૂચના સુગંધિત બસ સ્ટેન્ડ પાસે શાળામાંથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ બસમાં ચડવા જતા ધક્કા મુક્કી થતા તેઓ નીચે પડી જતા બસના ટાયરો ફરી વળતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ તાલુકાના સુકલ તીર્થ ગામની નર્મદા હાઈસ્કૂલના બાળકો ભરૂચ જનોણ બસમાં ચડવાની કોશિશમાં હતા તે વેળાએ 3 છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતા તેને ઈજા થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તુરંત જ બસને સ્થળ પર ઊભી કરાવી દેવા સાથે ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકામાં આવેલ સુકરતીર્થ ગામે આવેલ નર્મદા હાઈસ્કૂલમાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. જેઓએ તેમના ગામથી શાળાએ આવવા અને પરત જવા માટે સામાન્ય રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે શુક્રવારે સાંજના સમયે નર્મદા હાઈસ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતા આકાશ ગિરીશ પટેલ રહે ધર્મશાળા તેમજ સુમિત રમેશ માછી પટેલ અને રિંકેશ વિનોદ માછી પટેલ બંને રહે અંગારેશ્વર નાઓને શાળા છૂટ્યા બાદ પોતાના ગામ જવા માટે ભરૂચજનો એસટી બસમાં બેસવાની ફિરાકમાં હતા. તે વેળાએ ધક્કા મુક્કીમાં તેઓ પટકાતા ત્રણેયના પગ બસના ટાયરમાં આવી જતા તેમને ઈજા થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવી બસ અટકાવી દીધી હતી. જોકે મામલો ગરમાય તે પહેલા જ બસના ડ્રાઈવરને પોલીસ ચોકીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. બીજી તરફ 108ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ નોંધો શરૂ કર્યો છે. અંકલેશ્વર શહેર તાલુકામાં ભારે ઉકળાટ અને બફાળા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી હતી, જેને લઈને ઠંડક પસરી હતી. ભાદરવા મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે ભાદરવા મહિનાની શરૂઆતના સપ્તાહમાં જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અંકલેશ્વર શહેર અને ભરૂચ શહેરમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આજે બપોર થતાની સાથે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. જો કે હવે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભાદરવા મહિનાની શરૂઆતના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાએ કરેલ ખમૈયાનો અંત આવ્યો છે. આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ આવી ચડી હતી. જોકે ભારે વરસાદ પડશે તેવા સંકેત મળી ગયા હતા. ત્યાં બપોર થતાની સાથે જ અંધરાધાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાની સાથે જ શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. જોકે વરસાદ પડતાની સાથે શહેરના માર્ગો ઉપર ગ્રીટ અને ગ્રીટના ભૂકા નાખીને પૂરવામાં આવેલ ખાડાઓ એકવાર ખાડામાં તબદીલ થઈ જતા શહેરના માર્ગો પર ખાડાઓ જોવા મળ્યા હતા. તો કેટલીક જગ્યાએ ધૂળો પણ નાખવામાં આવી હોવાને પગલે કીચડનું સામ્રાજ્ય સર્જાતા બાઇક ચાલકો સ્લીપ થવાના બનાવો પણ બન્યા હતા. આમ અંકલેશ્વરમાં મેઘરાજાની આજે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. મધ્યપ્રદેશના ખરગોનથી રોજગારીની શોધમાં આવેલ બેરોજગાર યુવાન નોકરી ન મળતા કંટાળી જઈને નર્મદા નદીમાં આપઘાતનો પ્રયાસ કરતા જ તેની જાણ પોલીસ કર્મચારી અને સામાજિક કાર્યકર્તાને થતા તેઓએ સમજાવીને યુવાનને બચાવી લીધો હતો. મધ્યપ્રદેશ રાજ્યથી ગુજરાત રાજ્યમાં રોજગારીની તલાશ અર્થે આવેલ યુવાનને નોકરી તો ન મળી પરંતુ તેનો પર્સ અને પાકીટ પણ ચોરાઈ જતા હતાશ થયેલ યુવાને ગોલ્ડન બ્રિજના પિલર પરથી નર્મદા નદીમાં ઝંપલાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે તે આત્મહત્યા કરે તે પહેલા જ તેને સામાજિક કાર્યકર્તા અને પોલીસની ટીમે બચાવી લેતા તેને નવું જીવનદાન મળ્યું છે. હાલ તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ એક જ ગુણગાન ગાઈ રહી છે, તે છે વિકાસ અને રોજગારી. જો કે આજ વિકાસ અને રોજગારીની વાતો કરનાર પાર્ટીઓ પોતાના સત્તાકાળમાં વિકાસ થયા હોવાની વાતો કરે છે પરંતુ
અનેકો રાજ્યોમાંથી લોકો ગુજરાત રાજ્યમાં રોજગારીની તલાશ અર્થે આવે છે અને આજ ગુજરાતમાં રોજગારી ન મળતા યુવાનો હવે મોતની છલાંગ લગાવવા માટે પણ મજબૂર બની ગયા છે. વિકાસ રોજગારીની વાતો વચ્ચે ભાજપ શાસિત મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં બેરોજગારીનું દર્દનાક તસવીર સામે આવી છે. 373 કિલોમીટરનું અંતર કાપી 3 દિવસના રજળપાટ છતાં રોજગારી નહીં મળતા જીવનથી કંટાળી ગયેલા 28 વર્ષના યુવાને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતેથી મોતની છલાંગ લગાવવાનો નિર્ણય કરી લીધો હતો. સરકાર યુવાનોને રોજગારી આપી રહી હોવાની તેમજ યુવાનોને રોજગારી આપશે તેવી વાતો કરી રહી છે, પરંતુ યુવાનોને રોજગારી ન મળતા યુવાનો હવે મોતની છલાંગ લગાવવા માટે પણ મજબૂર બની ગયા છે. મધ્યપ્રદેશના ખરગાંવના 28 વર્ષીય જીતેન્દ્ર વિજયસિંહની આ યુવાન રોજગારી કામની તલાશમાં ઘરથી દૂર સુરત આવ્યો હતો. 3 દિવસ સુધી સુરતમાં તે ફરતો રહ્યો હતો, પરંતુ કામ અને રોજગારી તો મળી નહીં, પરંતુ ચોરોનું કામ તેમાં થઈ ગયું. ચોરો તેના પાકીટ અને પર્સ ચોરી કરીને ભાગી ગયા. તમામ બાજુથી હતાશ અને નિરાશ થઈ યુવાન ભરૂચ આવી પહોંચ્યો હતો. ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર જઈ 8 અને 9 ગાળાના કિનારે બેસી જાય છે અને એક જ મનોમંથન ચાલે છે કે કૂદું કે નહીં. દરમિયાન કોઈ માર્ગ પર જતો વ્યક્તિ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ફોન કરીને જાણ કરે છે, જેઓ નોકરીની તલાશમાં ઇન્દોરથી આવેલ 28 વર્ષીય યુવાનને નોકરી ન મળતા નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવવાનું વિચાર્યું હોવાની ઘટનાથી રૂબરૂ થાય છે. સદનસીબે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા જમાદાર નટવરભાઈ શાંતિલાલ વસાવા તેમજ બીટીઈટીના જવાન બ્રિજેશ કેશવ પરમાર તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા ગોલ્ડન બ્રિજની સાઈડ ઉપર ખુલ્લા પિલરમાં લટકીને બેસી રહેલા યુવાન સુધી પહોંચે છે. કૂદું ના કૂદું કરતા આ યુવકને સમજાવીને તેને જીવનથી હાર ન માની લઈ સંઘર્ષ કરવા માટેનું સમજાવી તેને મદદરૂપ થવા માટેનું કહી તેને બહાર કાઢી લાવી આત્મહત્યા કરતા અટકાવી લે છે. નોકરી ના મળતા હેરાન પરેશાન થયેલ યુવક જીવન ટૂંકાવવા નો ફરી પ્રયાસ કરે તેવું તેને જોતા હાલ લાગી રહ્યું છે, જેની પૂછપરછમાં તે ફરી આત્મહત્યા કરવાનું જ ગુણ ગાતો હોય. અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરી પોલીસે બોલાવી અંતે તેમને હવાલે યુવાનને કરવામાં આવ્યો હતો. હવે પોલીસ આ યુવાનના વાલી વારસોની શોધખોળ કરી તેને સુરક્ષિત મોકલી આપશે. આમ સામાજિક કાર્યકર્તા અને પોલીસની મદદથી યુવાનનું જીવન બચી ગયું હતું. કહાં સે આયો? ઇન્દોર. કિતને દિન પહેલે આયે? 3-4 દિન હો ગયે. ફિર યે ક્યું આજ એસા નદી મેં ક્યું એસા કરને કી ઈચ્છા હુઈ તુમ્હારી? ઇધર કોઈ રિલેટિવ્સ નહીં હૈ તુમ્હારે? સગા સંબંધી ઇધર કોઈ નહીં હૈ? તુ કોઈ શાંતિ તો માર ભી નહીં સકતા. મનના કોઈ રાસ્તા થોડી હૈ યાર ઇતને અટ્ટે કટ્ટે ઇન્સાનો. ડિસ્ટર્બ ભી નહીં કર રહા હું, મેં કુછ કર રહા હું. લાલો, ઓ ભૈયા ઇધર આ જાય, ઇધર જાઓ, તમે જાઓ ને અંદર. અરે ભૈલા ઇધર આ જાય, ઉપર બેઠ, ઇધર બેઠ, ઇધર બેઠ ને, અંદર નહીં જાને કે બરાબર. એ છોકરા કા જાને કે? હા ઇધર આજે, ઇધર આજે, ઇધર આજે, ઉપર ચડ જા, ઇધર નહીં બેઠને કે બરાબર. ઝઘડિયા ખાતે બેનર કાઢી નાખવાના વિરોધમાં કરણી સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ખોટી પોલીસ ફરિયાદ કરી હોવાનો આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ કરણી સેના દ્વારા પૂર્વ ઉપ સરપંચે 4 રસ્તા પર મુકેલ બેનર કાઢી નાખીને ખોટી પોલીસ ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ઝઘડિયાના કરણસિંહ પરમાર કરણી સેનાના ભરૂચ
જિલ્લાના ઉપાધ્યક્ષ છે. તેઓ દ્વારા ઝઘડિયા ચાર રસ્તા પર લગાવેલ ગણપતિ ઉત્સવને લાગતું બેનર ગત તારીખ 30મીના રોજ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચે કાઢી નાખ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીની રીસ રાખીને રાજકીય કિન્નાકોરીથી આ બેનર કાઢી નાખવામાં આવ્યું હોવાનો આવેદનમાં આક્ષેપ કરીને વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કોટી પોલીસ ફરિયાદ થઈ હોવાથી કરણી સેના દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. આજરોજ અમે કરણી સેના પરિવાર અમારા પરમ મિત્ર શ્રી અંદર ભરૂચ ઉપાધ્યક્ષ કરણસિંહ પરમારના સમર્થનની અંદર આવ્યા છે. એમની જોડે અને એમના ઘણા ફ્રેન્ડ સર્કલ જોડે અને એમના ગ્રુપ જોડે અનિતિ થોડી થઈ છે એટલા માટે, અને અનિતિ થાય ત્યાં કરણી સેના પરિવાર હંમેશા ઊભું જ રહેશે. મેટર કંઈક એવી છે કે કંઈક પહેલેથી કોઈનું કંઈક બેનર મારેલું હતું ને એની સાઈડ ઉપર ગણપતિ બાપાના કે ગ્રુપ વાઇઝ કંઈક ગણપતિ બાપાનું એક બેનર મારેલું હતું, કોઈ પ્રાઇવેટ પાર્ટીનું કે પછી કોઈ પણ મતલબ પ્રાઇવેટ ઇમેજિકલ મતલબ ઊભું કરે એ ટાઈપનું નહોતું, એક ગણપતિ બાપાનું ભગવાનનું જ હતું આ જે બેનર માર્યું હતું તે. પણ એ બેનર કંઈક ઉખેડી કાઢીને કંઈક ફાડી નાખવામાં આવે છે, એના માટે સમસ્ત હિન્દુ ધર્મની અને ટોટલી બધા સમાજની લાગણી આમાં ડૂબાવવામાં આવી છે. ત્યારબાદ પણ એમને સમજાવવામાં આવે છે કે અમે પણ હિન્દુ જ છે એન્ડ આપણા ગણપતિ બાપાનું જ છે જે આપણે બેનર માર્યું છે, તમે શા માટે આ રીતનું કરો છો. તો પણ સામે પક્ષથી ગાળાગાળી કરવામાં આવી છે એન્ડ જ્યાંથી મારી નાખવાની આવી છે એવી બધી ધમકી આપવામાં આવી છે અને ખોટી રીતે FIR કરન્સી ઉપર એમના મિત્ર મંડળ ઉપર કરવામાં આવી છે. અંકલેશ્વરના એક ટ્રાન્સપોર્ટ વાળા પાસેથી ઓટો પાર્ટસના દુકાનદારકે MRP કરતા વધુ નાણાં વસૂલ કરતા તેની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં ગ્રાહક તકરાર ફોરમ દ્વારા દુકાનદારને 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. અંકલેશ્વરના એક ટ્રાન્સપોર્ટર પાસેથી MRP કરતા વધારે નાણાં વસૂલ કરનાર ઓટો પાર્ટસના દુકાનદારને ગ્રાહક સુરક્ષા કોર્ટે 25,000 નો દંડ ફટકાર્યો છે. અંકલેશ્વર JDC માં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા સુરેશ ભરવાડે અંકલેશ્વરના રાજીપલા ચોકડી વિસ્તારમાં આવેલ અંબિકા ઓટો પાર્ટસની દુકાનમાંથી વાહનનો એક પાર્ટસ કે જેની મહત્તમ મૂલ્ય ₹1771 હતી, પરંતુ દુકાનદારે તેઓની પાસેથી ₹2490 વસૂલ કર્યા હતા. આથી સુરેશ ભરવાડે આ અંગે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પોતાના વકીલ સંદીપ જગુવાલા મારફતે ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને MRP કરતા વધુ કિંમત વસૂલ કરનાર ઓટો પાર્ટસના દુકાનદારને કસૂરવાર ઠેરવી ફરિયાદીને 60% વ્યાજ સાથે વધુ વસૂલ કરેલ રકમ પરત કરવા સાથે ₹25,000 દંડ તેમજ કાનૂની ખર્ચની રકમ સહિતનો દંડ ફટકાર્યો હતો. જિલ્લા ગ્રાહક દ્વારા એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક સૌપ્રથમવાર ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. સદર કેસની ટૂંકમાં હકીકત એવી છે કે સુરેશભાઈ ભરવાડે અંબિકા ઓટો પાર્ટ્સમાંથી એક ઓટો પાર્ટ્સની ખરીદી કરેલી હતી ₹1771 જેની મહત્તમ છાપેલી કિંમત હતી, તેના બદલે એમને અંબિકા ઓટો પાર્ટ્સના વેપારીએ 2490 વસૂલ કરેલા હતા. એટલે મહત્તમ છાપેલ કિંમત કરતાં ₹719 વધારે વસૂલ કરેલા હતા. હવે કોઈપણ વ્યક્તિ મહત્તમ છાપેલી કિંમત કરતાં વધારે રકમની વસૂલાત કરે તો ગ્રાહક સુરક્ષાની ધારાની જોગવાઈ મુજબ એક ગુનો બને છે ને એની અંદર એ બાબતની ફરિયાદ લઈને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજદાર આવેલા હતા. હવે આ ફરિયાદ દાખલ કર્યા બાદ બંને પક્ષકારોની દલીલો સાંભળી અને કોઈપણ વેપારી મહત્તમ છાપેલ કિંમત કરતાં વધારે રકમની વસૂલાત નહીં કરી શકે તે બાબત કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહ્ય રાખી અને સામાવાળા વેપારીને ₹25,000 દંડ કરેલ છે. એટલું જ નહીં, ₹25,000 દંડ એ ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરવાનો પણ આદેશ આપેલો છે. આમ ગ્રાહકને જે વધારાને વસૂલ કરેલી કિંમત ₹719 પરત અપાવી તથા એમને કાનૂની ખર્ચ અને માનસિક ત્રાસના પણ અપાવ્યા. આમ એ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે કોઈપણ વેપારી છાપેલી કિંમત કરતાં વધારે કિંમતની વસૂલાત કરી શકે નહીં તેવો સિદ્ધાંત ભરૂચ ગ્રાહક તકરાર નિવારણ કમિશને ના પ્રમુખ શ્રી તથા સભ્યશ્રીએ પ્રસ્થાપિત કરેલો છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે 73મા વન મહોત્સવની ઉજવણી કરવામાં
આવી હતી। જગડા તાલુકાના ઇન્ડોર ગામે 73મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ધનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હેઠળ ગુજરાતની ધરતીને વૃક્ષો વાવી હરિયાળી રમણીય લીલીછમ બનાવવા માટે સામાજિક વનીકરણ અરવિંદ જગડિયા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના 73મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા જગડિયા તાલુકાના ઇન્દોર સરકારી માધ્યમિક શાળાના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના કમ્પાઉન્ડમાં 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। વન વિભાગના અધિકારીઓ, ઇન્દોર ગામના સરપંચ, ગામના આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જગડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એસ રહેવાર દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ લોકોને તેમજ શાળાના બાળકોને જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ હોવાથી વધુ વૃક્ષો રોપીને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજના આ 73મા વન મહોત્સવનો કાર્યક્રમ જે ઇન્દોર માધ્યમિક શાળા ખાતે રાખવામાં આવેલ હતો, એમાં આપણે શાળાના પ્રાંગણમાં 1000થી વધુ વૃક્ષો વાવેતર કરેલું છે અને આ વન વિભાગ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે વન મહોત્સવનો। અમારા ડિપાર્ટમેન્ટનો, અમારા વિભાગનો મુખ્ય ઉદ્દેશ થયો છે કે વધુમાં વધુ વૃક્ષો વાવી આ ગુજરાતને જે વન આચ્છાદિત જે પ્રદેશ છે કે તે 33% હોવો જોઈએ, એ ટાર્ગેટ એ હેતુ સિદ્ધ થાય એ માટે આપણે આ આયોજન કરવામાં આવેલું છે અને એક અમારો ઉદ્દેશ એ છે કે વધુમાં વધુ વૃક્ષો આવી અને આ ભારત, આ દેશને, આ રાજ્યને વન આચ્છાદિત કરવામાં આવે। જય ભારત। નાંદોદ તાલુકાના લાછરસ ગામે નિર્માણાધીન અમૃત સરોવર ખાતે કેન્દ્રીય મંત્રી જયશંકરે પૂજાપાઠ કરીને ધન્યતા અનુભવી હતી। કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદાની મુલાકાતે આવ્યા હતા। નાંદોડ તાલુકાના લાછરસ ગામે નિર્માણધીન અમૃત સરોવર ખાતે વિદેશ મંત્રીએ જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં 50,000 અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જન આંદોલનમાં સૌને જોડાવવા કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને હિમાયત કરી હતી। કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન નાંદોડ તાલુકાના લાછરસ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લામાં અમૃત સરોવરના નિર્માણની હાથ ધરાયેલી કામગીરી હેઠળ લાછરસ ગામે જેસીબી કંપનીના સહયોગથી નિર્માણ પામેલ અમૃત સરોવરની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ અમૃત સરોવર ખાતે આજ દિન સુધી થયેલી કામગીરી તેમજ હવે પછીના તબક્કાવાર તળાવ બ્યુટિફિકેશન સહિતના અન્ય હાથ ધરાનારી કામગીરીની જાણકારી મેળવી થયેલ કામગીરી બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો। મંત્રીના મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્વેતા વટિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દુધારા ડેરીના ચેરમેન ધનશ્યામભાઈ પટેલ વગેરે પણ જોડાયા હતા। લાછરસ ગામના અમૃત સરોવર તળાવ ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની ખૂટતી કડીઓમાં પૂરક બનીને જિલ્લા વિકાસ ઉચ્ચ આગળ ધપાવવાની જવાબદારી મને નિભાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સામાન્ય લોકોને જીવનમાં પરિવર્તન લાવી શકાય તેવા અમૃત સરોવરના માધ્યમ થકી પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં પરિવર્તનનો સતત અહેસાસ થાય તેવું કાર્ય આજે સમગ્ર દેશમાં અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ દેશના 750 જિલ્લાઓમાં 1 વર્ષમાં જિલ્લા દીઠ 75 જેટલા અમૃત સરોવર નિર્માણ સહિત દેશભરમાં અંદાજે 50,000 જેટલા અમૃત સરોવર નિર્માણના સ્વપ્નને સાકાર કરવા સરકાર, વિવિધ સંગઠનો અને પ્રજાની જનભાગીદારી સાથે આ પ્રોજેક્ટ લોક આંદોલનના સ્વરૂપમાં સાકાર થાય તે દિશાના સહિયારા પ્રયાસો માટે તેમણે ખાસ હિમાયત કરી હતી। મેં તો યહાં આયા થા ક્યુંકિ આજ યે યહાં જો શિલાન્યાસ જો હુઆ હૈ હોટેલ કા, યે યે પ્રોજેક્ટ ઇસકા બહોત મહત્વ હૈ। આપ જાનતે હૈ કે યહાં ये स्टैचू ऑफ यूनिटी के कारण टूरिज्म बढ़ रही है। जैसे मैंने कहा कि शनिवार रविवार को तो 30,000 से ज़्यादा टूरिस्ट लोग आते हैं। कमी एक अच्छे होटलों की है, एक होटल है पर यहाँ तो और होटल होने चाहिए। और जो ताज ग्रुप जो है वो भारत में तो सबसे उनका तो माने नाम निशान तो कुछ अलग स्तर पर है, तो उनका अगर होटल यहाँ आए तो यहाँ एकता नगर में यहाँ की प्रगति, यहाँ का परिवर्तन
और तेज़ गति में होगा। तो हमारी कोशिश थी कि आज ग्रुप यह निर्णय ले और यहाँ होटल स्थापना का जो है काम शुरू करें। तो हमें आज बहुत खुशी है कि ग्रुप के चेयरमैन खुद चंद्रशेखरन जी आए हैं और इस फंक्शन के लिए, और हमारी अपेक्षा है कि यह होटल जल्दी बनेगा और जो यहाँ की जो टूरिज्म की जो गति जो है वो और जल्दी बढ़े। प्रधानमंत्री खुद चाहते थे कि होटल जल्दी बने, तो आज अपना आभार आज टाटा ग्रुप को मैं प्रकट करना चाहता हूँ कि उन्होंने जो है जब भी ऐसे बड़े काम की ज़रूरत है तो टाटा ग्रुप आगे आती है और अपना योगदान करती है, तो इसके लिए मैं आभार प्रकट करता हूँ। आदर नादोद तालुकाना तमाम सरकारी कर्मचारियों द्वारा एक महारेली नो आयोजन करी तेमनी पड़तर मांगणी अंगेनो आवेदन पत्र पाठव्यु हतुं। जूनी पेन्शन योजना साथे अन्य पड़तर प्रश्नोना विरोधमां राजपीपळा खाते शिक्षकोनी विशाळ जंगी रेली योजाई हती। सूत्रोच्चार बेनरो साथे जिल्ला कलेक्टरने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। जूनी पेन्शन योजना अने सातमा पगार पंच तेमज 16 जेटला मुद्दाओनी मांग शिक्षकोए करी हती। गुजरात राज्य संयुक्त कर्मचारी मोर्चो अने गुजरात राज्य कर्मचारी महामंडळ साथे तमाम मान्य मंडळोना आदेश अने आह्वानथी आजरोज जूनी पेन्शन योजना चालू करवा साथ अन्य प्रश्न माटे कलेक्टर ने आवेदन पत्र आपवा माटे नर्मदाना प्राथमिक माध्यमिक अने उच्चतर माध्यमिक ना शिक्षकों मोटी संख्या में रेली में जोड़ाया था। रेली में शिक्षकों पोस्टरो बेनरो साथे सूत्रोच्चार साथे जंगी रेली काढ़ी शिक्षकों शक्ति प्रदर्शन करी तेमनी एकता नो परचो बतावियो हतो। 2.5 किलोमीटर लांबी रेली लोक आकर्षण नु केन्द्र बनी हती। आ अंगे शिक्षक संघ ना प्रमुख सुरेश भाई भगते जणाव्यु हतु के घणा समय थी शिक्षकों ना पड़तर प्रश्नों अने गुजरात राज्य कर्मचारी महामंडल द्वारा योग्य बात करवामां आवी हती, परंतु सरकार ने अमारा प्रश्नों निराकरण नथी करवामां रस, जेने लईने आंदोलननो मार्ग अपनाववो पड्यो छे। अमारी मुख्य मांगणीओमां जूनी पेन्शन योजनामां सातमा पगार पंचनो लाभ आपवा जेवी कुल 16 मुद्दाओनी मांगणी छे। जो सरकार अमारी मांगणीओ स्वीकारे नहीं तो आगामी दिवसोमां उग्र आंदोलन करवानी चीमकी पण उच्चारी हती। आजे रेली सरदार टाउन हॉलथी नीकळी शिक्षकोए जिल्ला कलेक्टरनी कचेरीए पहोंची जिला कलेक्टर ने आवेदन पत्र पाठव्यु हतु। आजे अमार जूनी पेन्शन ना सरकार पासे मांगणी करे छे। घणा समय थी अमारो प्रश्न छे, सरकार डेरी थई गई, सामर्थ्य नथी। एना माटे आजे आखा राज्य मां तमाम कर्मचारीओ आजे सरकार नी सामे रेली काढे छे, अने सरकार जो आजे न माने तो 11 तारीखे ધોરણ કક્ષાની રેલી કાઢીશું, અને એ ન માને તો અમે 17 તારીખે પેન ડાઉન અને 30 તારીખથી અમે આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।